સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે.
Oh,
હવે શાંતિ થી પોત પોતાની જગ્યાએ સ્થાન લઈ લો. આરતી સેવા માટે એ બદલ
આપ બધાનો ખૂબ ખૂબ અભિનંદન. હવે એક ખાસ વિનંતી કે આપણે કૃષ્ણ જન્મોત્સવની વિરામ આપી અને જે લોકો દીવડા લાવ્યા છે પ્રેમ મહિવા ભગતે યો મહિવા
Jam jam
આપણું ઘર અયોધ્યા
અયોધ્યાની અંદર પહેલી વસ્તુ છે પ્રેમ, પરસ્પર એકબીજાને પરિવારમાં પ્રેમ હોય, નાના હોય એને વડીલો પ્રત્યે, મોટા હોય એના પ્રત્યે આદર ભાવ હોય, મોટા હોય જે એના નાના નાના જે બાળકો એના દીકરા દીકરાની બહુ એના દીકરા એના પ્રત્યે પ્રેમ ભાવ વાત્સલ્ય હોય, પ્રેમના અંકુર ફૂટે અને પછી પરમાત્મા, કારણ કે પ્રેમ મતે પ્રગટ હોઈ મે જાના, જ્યાં ઘૃણા છે જ્યાં નફરત છે જ્યાં દ્વેષ છે જ્યાં ઈર્ષા છે જ્યાં અભિમાન છે ત્યાં ભગવાન ન ટકે, પરમાત્મા પ્રેમને કારણે આપણા જીવનમાં પણ આવે, આપણા પરિવારમાં પરસ્પર એકબીજાને પ્રેમ હોય. એક દિવસ ન હોય તો ઘરમાં કોઈને ગમે નહીં એક સભ્ય, બસ અયોધ્યા ભાઈનું સદભાવ હોય, એકબીજા પ્રત્યે સદભાવ, દુર્ભાવ નહીં. અને ત્રીજી વસ્તુ બહુ મહત્વની, એકબીજા પ્રત્યે ત્યાગ હોય, ત્યાગની ભાવના. જ્યારે જીવનમાં ત્યાગ આવે છે ને ત્યારે આપણા જીવનની અંદર સાચા અર્થમાં સુખ શાંતિ અને આનંદ આવે છે. ત્યાગ સમર્પણ. રામજીની લીલા આ પ્રસિદ્ધ છે, પણ જે લીલાના અર્થો છે એ આપણે સમજવાના છે. અવધની ગાડી ફૂટબોલનો દડો બની ગઈ હતી. આ બાજુથી ભરત કે મને ન જોઈને, આ બાજુથી રામ કે મને ન જોઈને, ગાડી માટે નથી લડતા. જો આ સમર્પણ છે, મારો હક જ ન થાય, તમે મોટા છો તમારો હક છે, અને ખાલી નથી કહેતા એ પ્રમાણે ભાવ પણ છે. એટલે મેં આપને કીધું સદભાવ. નકર ઘણી વાર માણસ કે તો ખરી, પણ આમ ઈચ્છા તો હોય કે જો આપે તો વધારે ભાવ. આપણા જીવનની અંદર પ્રાગટ્ય રામનું થાય, પણ જ્યારે આપણા જીવનમાં ત્યાગ આવે. સવારે મેં આપને કીધેલું કે દેરાણી જેઠાણી વચ્ચે એમ કહે કે નહીં તું રાખ મને ન જોતું, આ ત્યાગ સમર્પણ. તું નાનો ભાઈ છો તો તું રાખ, મોટો ભાઈ આમ બોલે ત્યાં. આ જીવનમાં આવે એક ત્યાગ, એક સદભાવ, અને ત્રીજી વસ્તુ છે પ્રેમ. આ ત્રણ વસ્તુ માણસના જીવનમાં આવે એટલે રામરાજ્ય અત્યારના સમયમાં પણ આપણા ઘરમાં પણ થાય અને ભગવાન રામ આપણા જીવનમાં પ્રગટ થાય. રામ એટલે સુખ, રામ એટલે શાંતિ, રામ એટલે આનંદ. એવું નહીં કે ભગવાન ધનુષ બાણ લઈને સામા ઉભે, બાજુમાં સીતાજી હોય તો જ પ્રાગટ થાય, એમ નથી. એ તો એક નર લીલા કરવા માટે આવ્યા છે, પણ સાચું આપણા જીવનમાં પ્રાગટ્ય એટલે સાચું સુખ શાંતિ અને આનંદ. એટલે સમજવાનું આપણા જીવનમાં રામનું પ્રાગટ્ય થયું, કૃષ્ણનું પ્રાગટ્ય થયું. તો એ રામરાજ્યની કથા શ્રીમદ ભાગવતમાં તો બે અધ્યાયમાં છે, પણ મારી એવી ઈચ્છા છે કે ભાગવત કથાની સાથે થોડીક રામ કથાનો પણ આપને લાભ મળે. અવધની અંદર ભગવાન રામજી પધાર્યા, ચારે ભાઈઓ ભગવાનના ચાર રૂપ, ચાર રૂપમાં પરમાત્મા પધાર્યા. રામ અવતારમાં ખાલી ચાર રૂપમાં નથી આવતા, કૃષ્ણ અવતારમાં પણ ભગવાન ચાર રૂપમાં આવે છે. શ્રી કૃષ્ણ, બલરામજી, પદ્મ્યુમનજી અને અનિરુદ્ધજી ભગવાનના ચાર અવતાર, ચાર રૂપ છે. અહીંયા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, ચાર રૂપમાં ભગવાન પધાર્યા છે. એનું પ્રાગટ્ય થયું, અને પ્રાગટ્ય થાય
દ્વાર ઉપર આવેલી ઉભી છે. સૂર્યવંશ ની અંદર ભગવાન રામ પ્રગટ થયા, ભગવાન કૃષ્ણ ચંદ્રવંશ ની અંદર પ્રગટ થયા. સૂર્ય ક્યારે હોય? દિવસ ના. સૂર્ય ઉગે ત્યારે જ દિવસ થાય, એટલે રામ જો દિવસ ના આવે સવારે 12 વાગે જન્મ. ચંદ્ર ક્યારે હોય? રાત્રે, એટલે ભગવાન કૃષ્ણ નો રાત્રે 12 વાગે જન્મ. પેલા રામ આવે પછી કૃષ્ણ આવે, અવતાર લીલા પ્રમાણે એમ છે. ત્રેતામાં પેલા રામ જન્મ થાય પછી દ્વાપર માં કૃષ્ણ અવતાર થાય. ભાગવત અનુસાર પણ એમ છે, નવમ સ્કંદ માં રામ કથા રામજી નું પ્રાગટ્ય, દસમ સ્કંદ માં શ્રી કૃષ્ણ નું પ્રાગટ્ય. પેલા સેલા અક્ષર શીખવાડવામાં આવે ને, કલમ ખટારા પેલા સેલા હોય સર શીખવાડવાનો ત્યારે, પછી ઓલા ઓળખી લઈ, રામની લીલા ને રામની કથા ને બરાબર આપણે સમજી લઈ પછી કૃષ્ણ કથા સમજાશે. એટલે પેલા પેલા રામલીલા છે, જો કથામાં પણ એ રીતે પેલા રામલીલા પછી કૃષ્ણ લીલા. અવતાર નથી, આ અવતારી પુરુષો છે. બીજા બધા જે ભગવાન ના 24 અવતાર શ્રીમદ ભાગવત ની કથા, એટલે 24 અવતાર ની કથા, પણ બીજા અવતાર છે, અંશ અવતાર છે, અંશાંશ અવતાર છે, જ્ઞાન અવતાર છે, કલા અવતાર છે, પણ કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં સાક્ષાત એ દ્વારિકાધીશ, એ રણછોડ, એ નારાયણ છે. કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં એ સાક્ષાત ભગવાન છે. તો રામ પ્રગટ થયા અવધ ની અંદર, સૂર્યવંશ ની અંદર. રામ કથા જો આમ સરળ એમ ને એમ સીધે પાટે લઈ જાય, કૃષ્ણ કથા જો એ ગમે ત્યાં કણ લઈ લે ગમે ત્યારે. રામ ના અક્ષરે સીધા જો સાવ સહેલાથી બોલે રામ, તો કૃષ્ણ બોલવામાં જોજો આમ જીભ ચારે બાજુ આટું મારી આવે ને ત્યાં બોલાય, નામ ટેડા મેળાય. કૃષ્ણ ની લીલા એવી છે, તો ભગવાન રામ સૂર્યવંશ માં પ્રગટ થાય છે. અને એવું લખેલું છે તુલસીદાસજી કે 6 મહિના સુધી સૂર્ય રાત જ નથી, અવધ ની અંદર સૂર્ય સ્થિર થઈ ગયો. અને એવો પણ અર્થ મહાપુરુષો કહે છે કે દિવસ 6 મહિના જેવો થઈ ગયો. જોજો સુખ ની ઘડી જાતા વાર ન લાગે, એ 6 મહિના થયા હોય તો એમ થયા કે હજી તો 1 દિવસ ગયો. સુખમાં સમય ક્યાં વયો જાય ખબર ન પડે. આપણે આ કથામાં 7 દિવસ કેમ વયા જાય, આજે 4થો દિવસ થઈ ગયો, ખબર ન પડે સમય ક્યાં વયો જાય. જય બોલાય તો ખબર પડે કે લે કથા તો વિરામે આવી ગઈ, માના પગને મનાવી લી, થોડીક વાર બેસીને મજા આવે. તમને દુખે એમ નહીં, અમને દુખતા હોય પણ એમ થાય થોડીક વાર દેખી ભલે ને હાલે, થોડો અભ્યાસ એટલે ઓછું, પણ મથલ તો માનવ શરીર છે. સમય ક્યાં વયો જાય ખબર ના પડે. તો 6 મહિના સુધી સૂર્ય સ્થિર થઈ ગયો એવું પણ તુલસીદાસજી નું વર્ણન છે. અને ત્યારે જ્યારે પણ આપણા ઘરની અંદર કોઈ પણ જન્મ થાય, પુત્ર નો જન્મ થાય ત્યારે નાંદી મુખ શ્રાદ્ધ કરવું પડે, આવો શાસ્ત્ર નો નિયમ છે. અને નાંદી મુખ શ્રાદ્ધ અર્થ એ થાય છે પિતૃઓનું સ્મરણ. અને નાંદી મુખ શ્રાદ્ધ ની અંદર એમાં દાન દેવાનું હોય છે. જ્યારે ભગવાન રામ પ્રગટ થયા દશરથજીએ નાંદી મુખ શ્રાદ્ધ કરાવ્યું અને ત્યારે ખૂબ દાન દેવું છે. આપણે ત્યાં 2 જગ્યાએ દાન દેવાનું બહુ મહત્વ છે, એક સારા પ્રસંગે અને એક નરસા નબળા પ્રસંગે. એક જ્યારે કોઈ જન્મ થાય આપણા ઘરની અંદર ત્યારે દાન નું મહત્વ છે,
અને એક જ્યારે કોઈ આપણા ઘરનું કોઈ વડીલ મોટી ઉંમરનું જ્યારે મૃત્યુ પામે ત્યારે દાનનું મહત્વ છે. રામકથામાં બે છે, જ્યારે રામજીનું ચારે ભાઈઓનું પ્રાગટ્ય થયું ત્યારે દશરથજી દાન આપે છે, અને જ્યારે દશરથજી સ્વધામ પધારે છે ત્યારે ભરતજી દાન આપે છે. રામ તો ત્યારે વનમાં છે. આ બે જગ્યાએ દાનનું બહુ મહત્વ છે. તો આપણને એમ થાય કે જન્મ થાય કઈ તો પંજરું ન હોય તો દાન દેવે તો કેમ યાલે, કેમ બદલે? પણ પ્રજાતીર્થની અંદર આપેલું દાન એ અક્ષય બની જાય છે. પ્રજાતીર્થ એટલે કે જન્મ થાય અને નાલ છેદન ન થયું હોય એ વચ્ચેનો જે સમય છે એને પ્રજાતીર્થ કરે. નાલ છેદન પછી પંજરું લાગે છે જ્યાં સુધી નથી લાગતો. અને જન્મ થયો અને તમે દાન આપો અને ત્યારે જે આપેલું દાન એ અક્ષય બની જાય, જેનો ક્યારે ક્ષય નથી થતો. અને ત્યારે દશરથજી માંડી મુસરા બ્રાહ્મણ ખૂબ દાન આપ્યું. મોટા થયા અને 11 દિવસ પૂરા થયા ને પછી 12મા દિવસથી વશિષ્ઠજી પધારે છે અને એમના મુખેથી આ ચારેય ભાઈઓના નામકરણ સંસ્કાર થાય છે. નામકરણ પણ એક વિધિ છે. સોળ સંસ્કાર કીધા છે. આપણે જન્મે ત્યારે જાત કર્મથી શરૂઆત થાય, પછી નામકરણ, યજ્ઞ, પવિત્ર સંસ્કાર, સ્કૂલે જયારે પહેલે દિવસે જાય ને એના પણ સંસ્કાર, અન્ન પ્રાસન કરે એના પણ સંસ્કાર, વિવાહ પણ સંસ્કાર છે. સોળ સંસ્કાર અંતર્ગત આવે છેલ્લે અગ્નિ સંસ્કાર. સોળ સંસ્કાર છે. તો રામજી એનું નામકરણ થાય છે અને એની અંદર ચારે ભાઈઓના નામ રાખવામાં આવે છે. અને નામકરણ બ્રાહ્મણો જ કરતા હોય, કોઈ નહીં. અને હવે તો કોઈને ક્યાં હાથ માર્યું છે? હવે તો એના મમ્મી પપ્પા જ નક્કી કરે. કોઈને તો આપવાનું ખાલી, હવે આ નામ આપો. અને હવે એમાં તો નવા કોઈ એક પ્રગટ થયા, ગૂગલ ખોલી એમાંથી ચોઈસ થાય. પણ નામ એવું આપવું કે જેમાં લેવાથી પણ કલ્યાણ થાય. આપણે આધુનિક છીએ, આપણે નામ આધુનિક રાખીએ. ગઈડામાં તો બોલી ન હવે દાદા દાદી ની એવા નામ. પણ જે નામ લેવાથી કઈક કલ્યાણ થાય, જેનો કઈક સારો અર્થ થાય એવા નામ રાખવા. આપણે ગુજરાતી માણસો, આપણે ઇંગ્લિશ નામ ની બહુ જરૂર હેડ્રીઓ ને આપણે શું કરવા ભાઈ રાખીએ ડેવિડ ને એવા રાખે. આપણે એ જરૂર નથી. આપણે ગુજરાતી માણસો, સૌરાષ્ટ્ર ના માણસો, આપણે એવા રાખીએ જેનો કઈ અર્થ થાય, જે ભગવાન સાથે જોડાયેલું હોય એવું નામ. તો પ્રથમ મોટા પુત્ર નું નામ શ્રી વશિષ્ઠજી રાખે છે. કૃષ્ણ અવતાર માં પણ નામકરણ ની વિધિ આવે છે. ગર્ગાચાર્યજી મહારાજ આવે છે, જે એના પુરોહિત છે વસુદેવજી. અહીંયા વશિષ્ઠજી છે એ નામકરણ કરે છે. Lord.
જો આનંદ સિંધુ સુખ રાશિ જે સુખનો સમૂહ છે જે સુખનો રાશિ છે એટલે આપણે આ નામ શું રાખ્યું સો સુખ ધામ રામ Thank you.
સેવા આપો શું સેવા કરી આજે અમારા અહો ભાગ્ય કે આજે તમારા જેવા પવિત્ર સંત અમારા આ આંગણાની રજને પવિત્ર કરે આપજી કહો આ સેવક તમારી સેવા કરે અને ત્યારે વિશ્વામિત્ર બાપજી કહે છે અસુર સમોહ સરદા જાતા જ નથી
પિતાજી આમ માને છે કે અહીંયા જ છે વનમાં જે પાણી છે એ બલવાન થાય નથી રામ બલવાન પછી વશિષ્ઠજી દશરથજી ના સાઈડ માં લઈ ગયા, કીધું તમને આ પુત્ર કેવી રીતે થયા, કીધું યજ્ઞ નથી પુત્ર, કામેશી યજ્ઞ કર્યો પરમાર્થે સંત નો પોતાનો તો કોઈ સ્વાર્થ હોતો જ નથી, એ જયારે એ માગે છે ને તો પણ એ પરમાર્થે માગે, જેનું જીવન જ બીજા માટે છે, જેનું જીવન જ ભગવાન માટે છે, જેનું જીવન જ પરમાર્થ માટે છે, એ સંત. વિશ્વામિત્ર બાજી માગે છે તો એને કોઈ પોતાનો સ્વાર્થ નથી સાંધવો, યજ્ઞને પૂર્ણ કરવા માટે લઈ જાય છે. અને બીજું કહું રાજવી, આ સમયની અંદર અત્યારે આ કુમારોના લગ્નનો યોગ પણ છે, અને છોકરાના મજાની વાત કેને ન ગમે ભાઈ, દશરથજી રાજી થયા અને મોકલા, અને ત્યારે આવે તો છે રામ અને લક્ષ્મણ બંને તૈયાર થઈ અને રામ લક્ષ્મણ બંને તૈયાર થઈ અને વિશ્વામિત્ર બાપજીની સાથે જાય છે, અને જ્યારે જાય છે ત્યારે વચમાં તાતા આવે છે અને એને મારે છે, એક જ બાણ છોડ્યો અને તાતાનો ઉદ્ધાર કર્યો છે, તાડકાની તાટકા એનું નામ એ છે, આપણે તાડકા પડો બોલીએ તો છે તાટકા, એનો વધ કર્યો અને ત્યારે વિશ્વામિત્ર બાપજી સાથે યજ્ઞ માટે આવે છે, કીધું હવે તમે નિશ્ચિત થઈને યજ્ઞ કરો, અને એમ કહે છે કે રામ લક્ષ્મણે ચાર રૂપમાં ચારેય યજ્ઞના જે યજ્ઞ કુટીર છે એના ચારેય દરવાજે એ હોય છે, ચાર રૂપ ધારણ કર્યા છે, ચાર રૂપ ધારણ કરી રામ લક્ષ્મણ યજ્ઞનો મારી સુબાહુ વગેરે અસુરો અવાજ આવે છો ને એ ડાબી સાઈડ માંથી એનો માથી છે, બરાબર અનુશાસન પૂર્વક ડિસિપ્લિન માં નનભાઈ સોરકુલે બહુ થાય, રાજા ભેગા થયા હોય ને આટે દી બરાબર આવતું હોય એટલે કોઈ બોલતા નહીં, શાંતિ સાંભળો તો
મારી સુબાહુ વગેરે યજ્ઞ માટે વિધ્વંસ કરવા માટે આવે છે ત્યારે રામજીએ સુબાહુને અગ્નિ શસ્ત્ર છોડી અને ત્યાં ને ત્યાં જ એને મોક્ષ આપ્યો છે. અને મારીચને જે બાણ કાઢી અને એમાં જે અણી હોય ને એ અણી ભાંગીને તે મારી અને પછી બાણ માર્યો એવું છોડ્યું કે સીધું લાઈને મારીચને અને સીધે સીધો ત્યાંથી લંકામાં જઈને પડ્યો. લક્ષ્મણજીએ જોયું કે પ્રભુ આ શું કહ્યું, મારી નાખો મોક્ષ ન લઈ લીધો. ભગવાને કીધું, લક્ષ્મણ આની હજી એકવાર એન્ટ્રી છે. આ કનક મૃગ સુવર્ણ મૃગ બનીને મારી જવાનો છે, એટલે આને હજી જીવતો રાખવાનો છે. અને ત્યારે યજ્ઞ નિર્વિઘ્ને સફળ થયો. એક વસ્તુ તમારે આમાં જોવાની છે, હું તમને એના દર્શન કરાવવા માંગુ છું. ધ્યાન આધ્યાત્મિક અર્થ વિશ્વામિત્રજી સંત છે જોજો, પણ યજ્ઞ પૂર્ણ નતા કરી શકતા, કઈ ને કઈ વિઘ્ન આવી ગઈ. સંત છે નતર સંસારી નથી, છતાં યજ્ઞ પૂર્ણ ન કરી શક્યા. યજ્ઞ પૂર્ણ ક્યારે થયો? રામ આવ્યા ત્યારે. યાદ રાખજો, આપણા પુરુષાર્થથી જ આ યજ્ઞ જ્ઞાન યજ્ઞ કેવળ પુરુષાર્થથી ફળ નથી આપતો, એ પૂર્ણ ન થતો. રામ કૃપા કરે છે, ભગવાન કૃપા કરે છે ત્યારે પૂર્ણ થાય. ત્યારે આ રીતે આનંદથી એક એક દિવસે આનંદ વધતો જાય. ભગવાન કરાવે, ભગવાન જ કરે છે, એ જ બરાબર ધ્યાન રાખીને બેઠા છે, એટલે બધું બરાબર આવે. રામ આવ્યા ત્યારે યજ્ઞ પૂર્ણ થયું છે, અને ત્યારે બરાબર એ સમયે સીતાના સ્વયંવરની કુમકુમ પત્રિકા અહીંયા વિશ્વામિત્ર બાપજીને પણ મળે છે. ત્યાં આવે છે અને રામ અને લક્ષ્મણને લઈ અને વિશ્વામિત્ર બાપજી સીતા સ્વયંવરની અંદર સામેલ થવા માટે જનકના દરબારમાં જાય છે મિથિલા. અને રસ્તામાં એક જગ્યાએ જોયું તો સાવ નિર્જન વન, કોઈ નથી, કોઈ નહીં. અરે ત્યાં સુધી કે ત્યાંના ઝાડવા પણ સાવ સુકાઈ ગયા, કોઈ પશુ નહીં, કોઈ પંખી નહીં, એક તૂટેલી ઝૂંપડી છે. અને ત્યાં એક પાષાણ એક પથ્થર છે. રામજી વિશ્વામિત્ર બાપજીને પૂછે છે, બાપજી અહીંયા કેમ કોઈ નથી, નથી તો પંખી દેખાતા, કેમ સાવ નિર્જન મન દેખાય છે? અને ત્યારે પૂછા મુનિ શિલાને જોઈ અને રામજી પૂછે, પૂછા મુનિ શિલા પ્રભુ દેવ, રામજી પૂછે સકલ કથા ગૌતમ નારી શ્રાપ વસ ઉપલદે કૃપા કરહુ રઘુવીર.
આ ગૌતમ નારી અહલ્યા છે જે સલિયા બની ગઈ છે, પથ્થર બની ગઈ છે. એક ભૂલ થઈ ગઈ જીવનમાં. આ અહલ્યા છે ને એવી કથા છે શાસ્ત્રમાં કે આનું રૂપ બહુ હતું, વિવેકી પુરુષ ના હાથમાં છું, કારણ કે આ રત્ન છે. અને જ્યારે એક ઋષિ ગૌતમ ના સાથે એના લગ્ન કર્યા, જ્યારે ગૌતમ ઋષિ ના લગ્ન થાય છે ને ત્યારે ઇન્દ્ર પણ ત્યાં આવે લગ્નમાં, અને એને અહલ્યાને જોઈ અને એ અહલ્યાની અંદર મુગ્ધ બની જાય છે. અને એક સમયે અહલ્યાની પાસે આવે છે ગૌતમ ઋષિનું રૂપ લઈને, અને મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે કે આમાં કેવલ ને કેવલ ઇન્દ્ર જ ઉપસ્થિત નથી, અહલ્યા પણ દોષી છે. ગૌતમ ઋષિ તો ઋષિ સંત, એનું કઈ આટલું બધું રૂપ નહીં, અને ઇન્દ્ર તો કામદેવ જેવો. અને ત્યારે એ સ્ત્રી છે ને એના પતિના પગલા પડે એના ઉપરથી ઓળખી. જ્યારે ગૌતમ ઋષિએ વાલ્મીકિજી રામાયણ અનુસાર તો ગૌતમ ઋષિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો છે, અહલ્યાને તો એમ કીધું કે મને અફસોસ તો એ છે કે તે ભલે ઇન્દ્રે મારું રૂપ લીધું પણ તું મારા રૂપને તે જોયું, તે મારા સ્વરૂપને ન જોયું. મારું સ્વરૂપ શું છે તને નથી ખબર? કે ઋષિ હોય સંત હોય એ સવારે કે પ્રાતઃ કાલ કે ચાર વાગે ને પાંચ વાગે ક્યારે એ વિશેષ સુખમાં ન જાય. ભલે ને ઇન્દ્રે ગૌતમ ઋષિ નું રૂપ લીધું પણ તું મને ન છોડતી, શ્રાપ ન દીધો, પણ જે આ બોલી બોલ્યા છે ગૌતમ ઋષિ એમાં એ એવા એની શબ્દ લાયકા કે પથ્થર જેવી થઈ. આવો પણ અલગ અલગ શાસ્ત્રો ની અંદર ઉલ્લેખ છે ગૌતમ ઋષિ એને શ્રાપ ન દેતા, પણ જે પતિ દ્વારા ઘવાયેલી પત્ની એના વચનોથી જે રીંધાઈ ગઈ અને પછી એને શિલા જેવી થઈ ગઈ, પથ્થર જેવી થઈ ગઈ. પણ આજે રામની પાસે આવ્યા જ્યારે સંસાર ત્યાગ કરીએ છીએ ત્યારે રામ તો અપનાવે છે. હીરાની અંગૂઠી હોય કરોડો રૂપિયાની અને એ ગંદી નાલીમાં પડી જાય, ગટરમાં પડી જાય, તો પછી આપણે એને શું કરીએ? એને ન્યાં ન્યાં રેવા દઈને વયા જાય કે આપણે એને લઈ બહાર કાઢી ધોઈ નાખીએ પાછી ફેર લઈ શું કરીએ? બહાર કાઢી લઈએ અને પાણીથી ધોઈ નાખી સ્વચ્છ અને પવિત્ર કરી લઈ પછી પહેરી લઈ છોડી ના દે. બસ એવી જ રીતે રામ છે એ આ કરોડ નો હીરો, કરોડ થી પણ આ માનવ દેહ તો વધારે કિંમતી છે, તો એ રામ એને ક્યાંથી છોડે? ગંદગી હતી તો ધોઈ નાખી પાણીથી, પાછી ધારણ કરી લીધી આપણે. એવી જ રીતે રામના તો ચરણ જેટલા પવિત્ર છે કે સ્પર્શ થાય ત્યાં તો એ પવિત્ર બને છે. પરસત પદ પાવન Thank you.
બહુ પ્રિય છે. આ સુધી કદાચ આપણે પણ કરીએ, કારણ કે જાણતા અજાણતા છાનું ઉગાડવું પાપ તો થાય જ છે. જયારે પરમાત્માને આપણે કહીએ કે પ્રભુ તું એટલો દયાળુ છો કે તું કૃપા જ વરસાવ છો, અમારા અવગુણ સામું ક્યારે જોતો જ નથી. આપણે આપણો જોતો હોઈએ ને તો આપણે જ્યાં છે ત્યાં ના હોય, એ જોતો જ નથી. કેવલ ને કેવલ આપણા ગુણને જ જોઈ છે. અહલ્યા ની સ્તુતિ બહુ પ્રિય છે. જે તમારા ચરણ માંથી નીકળેલી ગંગા એને શિવજી ધારણ કરે. વિચાર કરો, શિવજીને પણ ભગવાન નો ચરણ નથી મળ્યો. હે નાથ, મને તો તમારા ચરણ રજી, તમારા ચરણ પ્રાપ્તિ થઈ. હું તો ભગવાન શિવ કરતા પણ મારી જાતને વધારે ભાગી સામે. અહલ્યાની દિવ્ય સ્તુતિ. પદસુર સરિતા પરમ મારે કઈ કથા ને ઉપાડવી, કયો પ્રસંગ લેવો મારે?
કે તમને રામ કથાના પ્રવચન બને એટલે સંક્ષેપમાં જે વિસ્તારથી દર્શન કરાવું, પણ સમયના અભાવે બધા તો દર્શન નહીં કરાવી શકું. ભગવાન રામના મિથિલાની અંદર પધારે છે અને ત્યારે એ ભગવાન શ્રી હરિ વિશ્વામિત્રજી રામ લક્ષ્મણ નું જે મિથિલા નરેશ જનકજી જે સ્વાગત કરે છે બહુ સુંદર. અને ત્યારે પૂજા માટે પુષ્પ લેવા માટે મોકલે છે રામજીને. અને ત્યારે જે સ્વયંવર છે એ માં સીતા ત્યાં ગૌરી માની પૂજા માટે આવે છે. અને જ્યારે એ રામ અને સીતા એકબીજાને જોઈ દુર્ગા જય જય ગિરિવર રાજ કિશોરી સામે જ્યારે જોઈ છે માં સીતા. અને ત્યારે દુર્ગા જય જય ગીર